હા મિસ્ટર સાથે વાત થાય. હા બોલો. ધર્મેશભાઈ પટેલ વાત કરું છું એસોસિએટ્સ માંથી. તમે પેલું ચોકલેટ્સ નું કરો છો, હોમમેડ ચોકલેટ્સ નું? અચ્છા, તો અમારે કોર્પોરેટ આપણે સીઝન જે આવી રહી છે નવરાત્રીની, દિવાળીની, માં કોર્પોરેટ માં ગિફ્ટ માં અમારે ચોકલેટ આપવાની હોય છે, તો તમે એનું કોન્ટ્રાક્ટ લો છો ખરી? લઉં છું. બરાબર બરાબર. એટલે કઈ રીતનું આપણે કરતા હોઈએ બધી ચોકલેટ્સ? આમ પેકિંગ કઈ રીતનું હોય છે? એટલે તમને જે રેન્જમાં જોઈશે એ રેન્જમાં મળી જશે. પેલું રેપિંગ વેપિંગ કરો છો તમે ઉપર? હા કરું છું, કરું છું. પેલું આપણે આ જે હોય છે બધા એ પ્રકારનું રેપિંગ કરો છો? ગિફ્ટ નહીં, ગિફ્ટ રેપર ના 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 એ નહીં. આપણે આ હનીસિંગ પ્રકારનું હોય છે ને બધા, પેલું રેપ કરે. એટલે અમારે એવું ધ્યાન નથી કઈ રીતનું તમે કહી રહ્યા છો, કારણ કે મારું રેપિંગ અલગ નાના નાના પીસ ના હોય છે. આપણે કેવું છે, મ્યુઝિકલ ઇફેક્ટ થોડી આપવી છે. પેલું રેપર્સ નથી હોતા, પેલી રેપ સ્ટાઇલમાં ગાય પેલા લોકો. હની સિંગ કેવું ગાય છે, પેલું રેપ કરીને, રેપ સાઉન્ડમાં. પેલું યો યો હની, યો યો હની સિંગ હિમે કહેલા હું ગાયું, કઈક પેલું રેપિંગ કરતા હોય છે ને આમ રેપ સ્ટાઇલમાં, આમ ગાતા ગાતા આમ હાથ હલાવે. વિસ્કી ની અમુક બોટલ છે ને, બે રમ છે ને, થોડું આમ પેલું તમે એટલે રમ ચોકલેટ એ પ્રમાણે કરી આપો ને તમે. હા થઈ જશે. એલ્કોહોલ બેઝડ? હા થઈ જશે, થઈ જશે. એની મોટા આવશે. આલ્કોહોલ બે જોઈશે એ તમારે સપ્લાય કરવું પડે. એક મિનિટ તમને ખાલી હોલ્ડ પર રાખી દઉં. પેલા ભાઈ આજે વાત. હેલો, પોલીસ ચોકી માંથી વાત કરું છું. આપડે ગુજરાત માં રહીએ છીએ ને, આવી રીતે તમે ઓર્ડર લઈ કઈ રીતે શકો છો? રિક્વાયરમેન્ટ તો ગમે તે ગમે તે હોય, તમે હા તો પાડી દીધી ને રિક્વાયરમેન્ટ ની. ખોટી વસ્તુ છે કે નહીં તમે પેલા હા કે નાખો? મારી મિસ્ટેક થઈ ગઈ, રિયલી વેરી સોરી. હા લખીને આપી દઈશ. લખો અત્યારે, ક્યાં લખીને આપું તમને, ક્યાં મોકલાવું? તમે લખી તો દો અત્યારે, પછી હું માણસ મોકલી આપું છું ઘરે, એની જોડે ખાલી સહી કરીને મોકલાઈ દેજો. હા લખી, હા હું લખી આપું છું. લખો મારું નામ છે. મારી મિસ્ટેક થઈ ગઈ, બોલો મારી રિપીટ કરો, મને ખ્યાલ આવે તમને યાદ છે. મારું નામ, મારી મિસ્ટેક થઈ ગઈ કે હું આલ્કોહોલ ચોકલેટ બનાવીને આપવા તૈયાર થઈ ગયેલો. હવે હું કોઈ દિવસ આ કામ નહીં કરું, એમ હું કોઈ દિવસ આની અંદર એક્સેપ્ટ નહીં કરું કે મને ઇન્ટરેસ્ટ છે આની અંદર. અને નીચે હજુ તમારે લાઈન એડ કરવાની છે. હા, મિત્તલ મહેતાએ મને મિર્ચી મુર્ગા બનાવ્યા છે, કુકડી કુક. ભાઈ કા ઈગો હર્ટ હો ગયા, ભાઈ ને ફોન રખ દિયા. કોઈ વાત નહીં, વાપિસ લગાયેંગે. હેલો, કુકડી કુક બોલવું પડશે. દિલીપભાઈ વાત કરો છો? દિલીપભાઈ, રાકેશભાઈ પટેલ વાત કરું છું. આપડે તમારું પેલું ડ્રાઇવિંગ લાયસન્સ કઈ ખોવાઈ ગયું હતું? મોડી રાતે ખોવાયું હતું કઈ છે? ના 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 સાહેબ, એવું યાદ કે નથી, એ તો કહું છું તમને. એલ્કોહોલ વેલકોહોલ ડ્રિંક વિંક કરીને તો કઈ ખોવાયું એવું બધું નહીં પડ્યું ગયું ક્યાંક? સાહેબ લાયસન્સ ખોવાવા ને એલ્કોહોલ ને કઈ લગા દેવા છે? એટલે મેં તો ખાલી પૂછી રહ્યો. તમારા ફાધર ને ફોન આપો ને, તમારે જેની જો ના. એટલે હા, એમને એમને હા એટલે વાત કરાયું. તો સાહેબ તમારા પપ્પા ને ફોન આપો. હા હા આપી દઉં. ભાઈ પપ્પા ને ફોન બોલો. હેલો. હા જી. હા બેટા, લાયસન્સ પેલું તમારું ખોવાઈ ગયું બેટા? હા જી. હા બેટા, એવું એવું કેવું ખોવાઈ જાય લાયસન્સ? ધ્યાન રાખો થોડું. આગળ ના ગજવામ રાખો લાયસન્સ કે પાછળ ના ખિસ્સામાં રાખો છો? અરે દાદા તમારી વાત સાચી, આ તો પર્સ માં જ હોય છે. ના એટલે પર્સ તમે ક્યાં રાખો, આગળ રાખો પાછળ ના ખિસ્સામાં રાખો? દાદા પર્સ ક્યાં રાખે? પાછળ રાખે ને આગળ ખોવાય નઈ. લાયસન્સ ક્યાં લેવા? શીખામાં આલી આજકાલના લોકો તો સાંભળીએ નહી વાત કરો લાયસન્સ લેવા. હવે આગળ મૂકશો તમે આજથી લાયસન્સ? દાદા લાયસન્સ મારું આગળ મૂકતો જ નથી, કઉ છું પાછળ ના વોલેટ માંથી મારે નીકળી ગયું હશે. હું એ જ તો કઉં છું, પાછળ મૂકશો તો કાલ ફરતી ખોવાઈ જશે, ફરતી હું ગોતવા જવાનું છું. એટલે હું તમને કહું, તમે આગળ બનિયાન લાવો પેલી જેમાં ખીસું હોય એમાં તમે લાયસન્સ મૂકતા હો,
તો એ ખોવાય નહીં બીજી વાર. ગંજી છે તમારી જોડે આગળ કે હું આલુ મારી તમારી જરૂર નહીં, નવી કરી દઈ બજાર માંથી. 100% લેશો ને તમે? દાદા તમે લાયસન્સ આપવાની મારી વાત કરશો એ બધું હું ખરીદી લઈશ, તમે કહેશો એ કરી દઈશ. એ બધું કરી દઈશ એટલે તમે દાદા તમારા માટે કહું છું, મારા કોઈ લેવા દેવા નહીં થઈ ભાઈ. એવું હોય તો ભાઈ કઈ નઈ, હું મૂકું છું ફોન. તમે સલાહ આપી દાદા, તમે સલાહ આપી એના માટે ધન્યવાદ. તો હું ક્યાંક બેઠેલો છું ને એટલી વાત હું 10 વાર કરી રહ્યો છું, ગાડા જેવો દેખાઈ રહ્યો. તમારે લાયસન્સ લેવાનું છે, મારે કઈ નહીં કરે. તમે કામ કરો, તમે ગંજી લઈ આવજો પછી મને ફોન કરજો, પછી હું તમને આલીશ લાયસન્સ. દિલીપભાઈ હેલો. દિલીપભાઈ કોઈ દાદા વાત નથી કરતો, રેડી મિર્ચી માંથી કુનાલ વાત કરું છું. તમે બની ગયા છો મિર્ચી મુર્ગા. સરસ સરસ સરસ. બોલો શું કે દાદા? એટલી એ કરી છે ને, લોહી ઉકાળા કર્યા છે. લાયસન્સ છે મારે કોફી માટે ઝેરોક્સ કરવા બહાર કાઢ્યું છે, એમાં પડી ગયું છે. ચાલે છે ભાઈ, તમે લોકો હેરાન કરો. ચલો તમારું કામ એકદમ ઇઝી કરી દઉં. હું આખા અમદાવાદને કહી દઉં છું કે ભાઈ દિલીપભાઈ ખત્રીનું લાયસન્સ તમને ક્યાંય પણ મળે તો અમને રેડિયો મિર્ચીની ઓફિસ પર જાણ કરવા વિનંતી. શ્યોર શ્યોર. અને પ્લીઝ આવો ફરીથી આગળ ફોન કરીને મને ફોન ના કરતો, મને તો મને કહી દે. તમારે હવે એકવાર કુકડે કુક તો બોલવું જ પડશે, એના વગર નહીં ચાલે. અરે કુકડે કુક મિર્ચા. ભાવેશભાઈ. હા બોલો. હા કઈ બાજુ? વટવા સર્કલ. અરે અહીંયા છું આપણે. હા તો પેલા તમારો માલ પડી ગયો રસ્તામાં યાર. મારો માલ પડે ને યાર. હેલો. હા સ્ટોરેજ સર્કલ તમે નીકળ્યા ને ટેમ્પો લઈને? અસલાલી સર્કલ. અરે ભાઈ અસલાલી સર્કલ ની જ વાત હોય. હા તો આ બોક્સ લેતા જાઓ, એમ કહું છું મોકલવાનું છે. હા તો આ બોક્સ રહી ગયું છે. કયું બોક્સ રહી ગયું છે? 3 મહિના પાછા ચાર રસ્તે ઉભો છું. અરે યાર મારું કઈ પડ્યું જ નહીં યાર. અરે બાબા પડ્યું નહીં, લઈ જવાનું તમારે યાર. ક્યાં લઈ જવાનું છે? અરે બહુ કરી યાર. અત્યારે તમે ક્યાં ફેક્ટરી લઈ જાવ છો? અરે બાપા હું તો જે એટલે માલ લેવા જાઉં છું. હા તો લેતા જાઓ ત્યાં, હાલ લેજો ફેક્ટરી. હું અત્યારે સરકાર ઉભો છું. હા તો પાછળ જ ઉભો, ચાર રસ્તે આ હાથ કરું છું. ક્યાં યાર ઉભો? અરે યાર આ યુટર્ન મારો જો, અહીંયા સીધા આવો યુટર્ન માં. આ બાજુ આવો ખાલી એક મિનિટ જો. ચાલુ રાખજો. હા મોકલો છોકરો જો દેખાયો ઉભા, એને ફોન આપી દો. એને ફોન એ રમણીક ના આમે 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 ટેમ્પો માલે બગા આમે. હા જવું જવું. હેલો. હા અરે જો બાજુ હાથ દેખાયો. અરે બાપા કઈ દેખાતો નથી યાર. અરે યાર તમે સેજ સેજ આગળ લીધો ને? હા સેજ. હા હા સીધી સીધી હાલ. બસ 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 જો ડાબી બાજુ. હા 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 હાથ ઉપર કરાતો તમે જ છો ને બાપા? હા બસ બસ એક મિનિટ. જો આમે દેખાડો ને સફેદ નો. અરે યાર આમને રદ કર્યો હું યાર. એ ઉભો છું, તમે કઈ બાજુ ઉભા છો? અરે હા મેં તો છું યાર, ક્રોસ કરીને આવું જો. દેખાય હાથ દેખાય તમને? આ બોક્સ લઈને ઉભો છો? ના યાર. અરે યાર આ ચંદનભાઈ ઠાકોર ને ઓળખો તમે? હા ચંદન ને ઓળખું. હા તો બોક્સ ઉપર લખ્યું જો, કુકડી કુક લખ્યું. કુકડી કુક દેખાયું કુકડે કુક? અરે ભાઈ નથી દેખાણું યાર, શું વાત એનો. રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું. તમે મિર્ચી મુર્ગા બની ગયા છો, ચંદનભાઈ ઠાકોરે તમારો નંબર આપ્યો હતો. અરે યાર માર ખાવાનો ગયો. શાંત થઈ જાઓ શાંત થઈ જાઓ, તમે રેડિયો પર છો. અરે ચંદન ઠાકોરે નંબર આપ્યો એમ? હા ઓકે 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 વાંધો. હવે ખાલી કુકડે કુક બોલો એકવાર. હા કુકડે કુક યાર. રસલારી ઉભા છો અત્યારે? હા. ચંદન ને કઈ કેવા માંગો છો? ના ભાઈ એને કશું મારે કેવું નહીં, એને ત્યાં કંપની છે વારો લેવો છે. મિર્ચી મુર્ગા. મિર્ચી મુર્ગા. હેલો. હાય રાજેશભાઈ. હા હા પિંકેશ બોલું છું. આપડે સલવાર કમી સીવડાવી હતી. હા તો. અચ્છા એટલે પેલી ડીપ કટ વાળી થઈ જાય એમ, ફેશનેબલ કરાવી તો તમને ફાવે એવી રીતે?
અને બેકલેસ રાખવું હોય તો સાંજે મળું કે રાત્રે તમે આવશો મેઝરમેન્ટ લેવા? અત્યારે તો હું ઘરે છું. ના તો એટલે ઘરે હો તો ઘરે આવી જવું અત્યારે જ. ના ના અત્યારે તો હું જઈ ગયેલા છું ઘરે. તમે આવશો રાત્રે ઘરે મારા? હા પણ પેલા તમે આવી તો જાઓ દુકાને, પછી શું કરીશું આપણે? અરે તમારે કેવી ડિઝાઇન બનાવી છે બધું જોવું પડે ને પહેલા. તો હું તમને લેવા આવું, તમે મારા ઘરે ના આવો રાતે? હેલો. તમે ફોન મૂકી દીધો પછી કીધું નઈ? ના ભાઈ અત્યારે મારે ટાઈમ નથી, હવે તમે પેલા અહીં આવી જાઓ અત્યારે મારું માથું નાખો. અરે યાર રાજેશભાઈ રાત્રે કહું છું, અત્યારે નહીં, અત્યારે તમે આરામ કરી લો, સુઈ જાઓ, 9 વાગે લેવા આવું તમે. અરે ના ભાઈ તમે ખાલી ખોટા મને ફોન કરતા ના કરો તમે. અરે પણ ઘરે ઘરે નથી જતો, તમને કીધું તો ખરું યાર. કોઈ ના થોડી રાજેશભાઈ મારા ઘરે જવાનું છે. ના ના ભાઈ કોઈ એવી જરૂર નથી મારે અહીંયા આવવાની એવું બધું 5-10 મિનિટ બસ. ના ના ભાઈ તમે તમારા દુકાને આવજો મોડે રાતે 8-9 ની આસપાસ. પણ તમે ત્યારે કહો છો હું જોડે ગેર નહીં આવું. હા તો ગેર ના આવું યાર દુકાને. મને તો આવવા દો. રેડિયો મિર્ચી માંથી કુણાલ વાત કરું છું ને તમે બની ગયા છો મિર્ચી મુર્ગા. ઉમેશ ભાઈ તમારો નંબર આપ્યો તો મને. તમે બી આવું કોણ છે ખબર નથી પડતી. અરે યાર તમે મારો તો મગજ ખરાબ કરી નાખ્યું ખરાબ ઉપર. તો હવે બોલો કુકડે કુક બોલો એક વાર પ્રેમથી. હા કુકડે કુક મે સાહેબ મિર્ચી મરચી બોલો. તો હવે તો આવું ઘરે કરે કરા લમડા લઈ નાખે તમ મારા મિર્ચી મુર્ગા.